અને ભક્તો એક અદભુત સંપદાની ઇતિહાસ તમને સંભળાવો. સ્વામિનારાયણ નામની શું મહત્તા, શું મહિમા છે, શું તાકાત છે તમને સંભળાવો. ઈડરના મહારાજા એમને એમના રાજકુમારીને ઉદયપુરમાં ઉદયસિંહ મહારાજા સાથે પરણાવ્યા. પણ ઘટના ઘટે એક દાડો ઉદયસિંહજી પોતાની સાગરી તો શિપાયો સાથે ફરવા માટે નીકળ્યા. ઓચિંતો કટાઘોર જંગલમાં ખેખાર સાવધ બરાયો, કોઈને ખબર નથી. અંશીતિ મહારાજા પર તરાપ માર્યા, પણ ચકોર પ્રથાને ઘડીના છઠ્ઠા ભાગમાં એને વિધિ નાખ્યો. મહારાજા બચી ગયા, અતિ રાજી થયા. ઉદયસિંહ મહારાજા અતિ રાજી થયા. બીજે દાડે કચેરી બોલાવી શિરૂપાવ આપીને કહ્યું, તમારા પર રાજી થયો. પ્રધાન આજ તમે માગો એ આપી દઉં, કારણ કે તમે મારી જિંદગી બચાવે આજ પર જીવું એ આપને લંચ જેવી છે, માટે માગો એ આપું. બોલો શું જોઈએ. મહારાજા પર રાજી થયા બી શું જોઈએ, નહીં કંઈક માગો. અને મહારાજા આગ્રહ કરતા તે જ વખતે સભામાં મહારાણી બેઠા, તેની બાજુમાં રાજકુમારી બેઠી હતી, ભર યુવાની અતિ સ્વરૂપવાન. પ્રધાનજીની દ્રષ્ટિ એના પર પડી અને પ્રધાનજીના મોઢામાં શબ્દ નીકળ્યા, માલિક કદાચ હું માગીશ તો આપ આપી નહીં શકો. નહીં નહીં માગો, આજ આપ માગો આપીશ. તો મહારાજા રાજકુમારી મારી સાથે પરણાવો. ઘડી બે ઘડી તો ધરતી માગ આપે, સમાજ આ પોઝિશન નિર્માણ થાય. મહારાજા શું બોલે બોલી ન શક્યા, પણ એ બોલે પહેલા તો રાજકુમારી ઉભી થઈ, પિતાશ્રી આપ રાજવી છો. ક્ષત્રિય એક વાર બોલે પ્રાણ છોડી દે, પણ બીજું ન થાય. આ બોલ્યા છો તે માગો આપીશ, પ્રધાનજી માગ્યું છે આપનાથી બીજું બોલાય નહીં. આટલું મહારાજાને કહીને પ્રધાનજીની સામે જોઈને કહ્યું છે, પ્રધાનજી હું તમને પરણવા માટે તૈયાર છું, પણ મારી એક શરત છે. કારણ કે ઈડરના મહારાજાની રાજકુમારી એટલે મહાન ભક્તિથી સફર જીવન અને ભગવાન સ્વામિનારાયણ અન્ય આશ્રય ગુરુ ચરણ રતનજીએ સત્સંગ કરાવેલો અને રાજકુમારીના પર રોમે રોમ ની અંદર ભગવાન સ્વામિનારાયણ નો મહિમા. પ્રધાનજીને કીધું, પ્રધાનજી તમારી સાથે પરણવા તૈયાર, પણ એક શરત છે મારી. બોલો રાજકુમારી, અમે ભજન માટે જે કુટિયા બનાવી છે એક મહિના સુધી માત્ર પાણી પી અને આપ અખંડ સ્વામિનારાયણ નામનો ઘોષ કરો, જાઓ 30મે દિવસ હું તમને વરમાળા પહેરાવી દઈશ. પ્રધાનજી વાત મંજૂર રાખી અને કુટીરની અંદર બહારથી લોક કર્યું, અંદર પાણી વ્યવસ્થા નાવાધોની વ્યવસ્થા છે, અને કહ્યું, અખંડ તમે જાગો ત્યારે તમારા મુખમાંથી સ્વામિનારાયણ 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 નાદ થતો હોવો જોઈએ, બહાર સંભળાશે તો જ વાતો કે થશે. એક દાડો, બે દાડા, ત્રણ દાડા, ચાર દાડા, પાંચ દાડા, દસ દાડા, પંદર દાડા, 29 દાડા પૂરા થયા. 30મો દિવસ આવી ચુક્યો. રાજકુમારીએ મહારાજાને કહ્યું છે, મહારાજા પિતાજી આપના વચન પ્રમાણે આપ વચન પૂરું કરો. નવોઢા નારીના વસ્ત્રો ધારણ કર્યા, રાજકુમારી તૈયાર થયા અને એક સિપાહી મહારાજાની સાથે કુટીરનો લોક ખોલવામાં આવ્યો. અંદર એન્ટ્રી કરી પ્રધાનજીની આંખ બંધ છે, મુખમાંથી સ્વામિનારાયણ 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 નાદ નીકળી રહ્યો છે. રાજકુમારીએ કહ્યું છે, પ્રધાનજી ધ્યાન દેને આ બાજુ, પ્રધાનજી તે દિવાળી હું આવી ગઈ છું. પણ પ્રધાન કાંઈ નહીં બોલ્યા. બીજી વાર કીધું, પ્રધાનજી તે દિવાળી હું આવી ગઈ છું. તો ઉત્તર મળ્યો. ત્રીજી વાર કહ્યું, પ્રધાનજી તે દિવાળી હું આવી ગઈ છું. ને પ્રધાનની આંખ ખુલી, પ્રધાનના મુખમાંથી શબ્દો નીકળ્યા, રાજકુમારી તમે તેદીવાળા છો, પણ હવે હું તેદીવાળો રહેવા પામ્યો નથી, હવે મારું મન પ્રભુમાં ગરકાવ થઈ ગયું. આ મહિમા સ્વામિનારાયણ મહામંત્રનો છે. તમને બધાને કહું છું ભક્તો, આપત્યા વિપત્તિ આવે એ વિપત્તિની ચિંતામાં ડૂબી નહીં જતા, હરિચિંતનમાં ડૂબજો, પ્રભુ ભજનમાં ડૂબજો, ભજન વધારી દેશો. 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ નક્કી કરજો. આપત્તિ વિપત્તિ આવી છે, એક મહિના સુધી 20 દિવસ સુધી નોન સ્ટોપ સ્વામિનારાયણ 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 નામનો જાપ જપીશ. ઠાકોરજી એવી મદદ કરશે, ક્યાંથી કરશે મને ખબર નથી,
પણ એને મદદ કરવાના હજારો બારાઓની ખબર છે. ભૂલતા નહીં, દુનિયાના ગમે તેવા દુઃખના તાળા હશે, પણ પ્રત્યેક તાળા ખોલવાની ચાવી ભગવાન શ્રી હરિની પાસે, ભગવાન શ્રીની પ્રત્યેક તાળાને ખોલી નાખશે. પરમાત્માને આરાધના કરશો, હરેરશો નહીં, ચિંતિત નહીં થશો, પ્રભુની આરાધના કરશો, પ્રભુનું ભજન કરજો. જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. કેમ? તો કે છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિ આજ ગણાય એક, મારા અનેક વિધ નામોને મધ્ય આ સર્વોપરિ નામ છે. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરેં સરદાર કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.